સોનાની નગરીના સબમરીનથી દર્શન. ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગઈ અને આ સોનાની નગરીના દર્શન કરવા ભક્તો માટે એક સપનું જ બની ગયું હતું. પરંતુ હવે ભક્તોનું તે સપનું પૂરું થઈ શકશે. સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન થઈ શકશે, કારણ કે ગુજરાત સરકાર મૂળ દ્વારકાના દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં છે. ગુજરાત સરકારે આ માટે ભારત સરકારની કંપની મજગાંવ ડોક શિપયાર્ડ સાથે MOU પણ કરી લીધા છે અને આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં આની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, તેને મને માયા લગાડી રહે. દેશભરના કરોડો નાગરિકોનું આસ્થાનું કેન્દ્ર દ્વારકા. એ દ્વારકાના વિકાસને લઈને ડબલ એન્જિન સરકાર દ્વારા વારંવાર અનેક પ્રયાસો કરવામાં આવે છે અને એ પ્રયાસો થકી લાખો લોકોને નવી સુવિધાઓ દ્વારકાની અંદર આપવામાં આવી છે. આવનારા દિવસોમાં બી દ્વારકામાં અનેક નવા પ્રકલ્પોને કામ હાથમાં લીધું છે અને એ પ્રકલ્પો થકી દેશ અને દુનિયાના લોકો દ્વારકાધીશ એમને સમજવા માટે, દ્વારકા દર્શન કરવા માટે અને ટુરિઝમ સેક્ટરમાં બી દ્વારકાની અંદર હજી વધુ વિકાસ થાય તે માટે કાર્ય કરવામાં આવે. 300 ફૂટ નીચે સબમરીનથી થશે દ્વારકાના દર્શન. દિવાળી સુધીમાં સબમરીનની સેવા શરૂ કરવાની તૈયારી. કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને ઉત્તેજન આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેમાં દ્વારકા કોરિડોર હેઠળ મૂળ દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. આ સબમરીનમાં 24 પ્રવાસી બેસી શકશે તેવી ડિઝાઇન તૈયાર કરાઈ છે. આ ઉપરાંત પ્રોફેશનલ ક્રૂ મેમ્બરો રહેશે, જેમાં 2 પાયલટ, 2 ડ્રાઈવર, 1 ગાઈડ અને 1 ટેકનિશિયન રહેશે. સબમરીનનું વજન 35 ટન રહેશે, જે પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે. આ સિવાય જો સુવિધાની વાત કરીએ તો સબમરીનમાં એર કન્ડિશનિંગ, મેડિકલ કિટ જેવી સુવિધાઓ પણ હશે. કુદરતી રોશનીની સુવિધા હશે. આ કારણે યાત્રીઓને પાણીની નીચેના વાતાવરણને પૂર્ણ સ્વરૂપ સાથે જોવાની તક મળશે. પ્રવાસન વિભાગના ઘણા બધા MOU થયા, એમાં એક આ ખૂબ મહત્ત્વનો આપણા દેશમાં પહેલો આ પ્રોજેક્ટ છે અને એનામાં લગભગ 150 કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છે. સરકાર સાથે ભાગીદારી કરી અને ખાસ કરીને આપણા દ્વારકા બેટના જે સમુદ્ર કિનારો છે એમાં દરિયાઈ જે જીવસૃષ્ટિ છે ત્યાં વેલ માછલી પણ છે એ બધું એમાં જોઈ શકાશે. 300 ફૂટ દરિયામાં ઊંડું આ જશે અને ત્યાંથી ગ્લાસમાંથી આપણે જોઈ શકીએ એ રીતના પ્રવાસીઓ એમાં લગભગ 66 જેટલા પ્રવાસીઓ છે એ બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા છે અને એનાથી પ્રવાસનને ખૂબ વેગ મળશે. મહત્વનું છે કે બેટ દ્વારકામાં જ અરબી સમુદ્રમાં દેશના પ્રથમ મોટા કેબલ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને હાલ એવી સંભાવના પણ છે કે આ બંને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આવનાર જન્માષ્ટમીની આસપાસ કરવામાં આવશે. એટલે કે હવે કૃષ્ણની સોનાની દ્વારકાના દર્શન કરવાનું સપનું વહેલી તકે પૂર્ણ થઈ શકે છે.